બાળકો, હવે આપણે ગુજરાતીમાં પુનરાવર્તન કરીશું. તો અહીં આપણે શેનું પુનરાવર્તન કરવાનું છે? વાક્યનું પુનરાવર્તન કરવાનું છે. તો તમારે પહેલાં વાક્ય બોલવાના અને પછી લખતું જવાનું છે. તો તમે મારી સાથે પહેલાં વાક્યને વાંચવાનું છે અને પછી લખવાનું છે. તો અહીં પહેલું વાક્ય આપણને શું આપ્યું છે તે તમે વાંચો. જોઈ અહીં આપણને જે વાક્ય આપ્યું છે તે વાંચીશું. પલક પલક ગઢ ઉપર ચઢ, પલક ગઢ ઉપર ચઢ. તો અહીં આપણે નીચે એ જોઈને જ લખવાનું છે. તો તમારે પણ મારી સાથે લખતું જવાનું છે. તો અહીં આપણે લખવાનું પલક ગઢ, બે શબ્દ વચ્ચે જગ્યા છોડવાની, પલક ગઢ ઉપર ચઢ, પલક ગઢ ઉપર ચઢ, છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું, પલક ગઢ ઉપર ચઢ. તો તમારે પણ એ રીતે લખતું જવાનું, પલક ગઢ ઉપર ચઢ. હવે બીજું વાક્ય કયું છે તે વાંચો જોઈ મારી સાથે. ઉદય આરામ કર. તો હવે આપણે નીચે તે વાક્ય જોઈને ફરીથી લખીશું. તો અહીં આપણે શું લખવાનું? ઉદય ઉદય, પછી જગ્યા છોડવાની, પછી શું લખવાનું? આરામ આરામ કર. ઉદય આરામ કર, ઉદય આરામ કર. આવી રીતે આપણે વાંચતું જવાનું, પછી સાથે લખતું જવાનું, ઉદય આરામ કર. પછી કયું વાક્ય છે વાંચો જોઈ મારી સાથે. છગન ઝાડ ઉપર ચઢ, છગન ઝાડ ઉપર ચઢ. પછી વાક્ય કયું છે? માયા માખણ મંગાવ, માયા માખણ મગાવ. તો આપણે નીચે લખીશું માયા, પછી પાછી જગ્યા છોડવાની, પછી લખવાનું માખણ મગાવ. પછી આપણે આ વાક્ય લખ્યું માયા માખણ મગાવ. પછી કયું વાક્ય છે? મીરા માળા જપ. તો મીરા માળા જપ. તો મીરા મને દીર્ઘાઈ, મી રનેકાનો રા એટલે મીરા, માળા જપ. તો નીચે આપણે લખીશું મીરા માળા જપ, મીરા માળા જપ. હવે પછીનું વાક્ય કયું છે? મને દીર્ઘાઈ, મી નનેકાનો ના મીના, નમન કર. મીના નમન કર, મીના નમન કર, મીના નમન કર. તો અહીં આપણે આ બધા વાક્ય લખ્યા. તો ફરીથી આપણે વાક્યને વાંચી જશું. તો અહીં આપણે ફરીથી વાક્ય વાંચીએ. પલક ગઢ ઉપર ચઢ, પલક ગઢ ઉપર ચઢ. પછી બીજું વાક્ય છે ઉદય આરામ કર, ઉદય આરામ કર. પછી કયું વાક્ય છે? છગન ઝાડ ઉપર ચઢ, છગન ઝાડ ઉપર ચઢ, છગન ઝાડ ઉપર ચઢ. પછી કયું વાક્ય છે? માયા માખણ મંગાવ, માયા માખણ મગાવ. તો અહીં બે શબ્દ વચ્ચે આપણે જગ્યા છોડતી જવાની, માયા માખણ મગાવ. પછી વાક્ય કયું છે વાંચો જોઈ. મને દીખાય, મી રનેકાનો રા મીરા. પછી માળા માળા જપ, મીરા માળા જપ, મીરા માળા જપ. પછી કયું વાક્ય છે? મને દીર્ઘાય, મી નનેકાનો ના મીના, મીના નમન કર, મીના નમન કર. તો આમાં પણ બે શબ્દ વચ્ચે જગ્યા છોડતું જવાનું, મીના નમન કર. હવે ફરી એકવાર આપણે વાક્ય વાંચી જશું.
पेलू वाक्य तमे मारी साथे वाँचता जवानुं छे, एटले आपणे वाँचने ज लखवानुं छे। पेलू वाक्य वाँचो जोई। पलક, પલક, ગઢ ઉપર ચઢ, પલક ગઢ ઉપર ચઢ। બીજું વાક્ય કયું છે? ઉદય આરામ કર, ઉદય આરામ કર। ત્રીજું વાક્ય કયું છે વાંચો જોઈ। છગન, છગન જનેકાનું ઝાડ, ઝાડ ઉપર ચઢ, છગન ઝાડ ઉપર ચઢ। પછીનું વાક્ય કયું છે? મનિકાનો માય, અનિકાનો યા, માયા, માયા, માખણ, મનિકાનો માખણ, માખણ મગાવ, માયા માખણ મગાવ। પછી કયું વાક્ય છે? મને દીધાઈ મીર, અનિકાનો રા, મીરા, માળા, માળા, જપ, મને દીર્ઘાય મીર, અનિકાનો રા, મીરા, માળા, જપ, મીરા, માળા, જપ। હવે પછીનું વાક્ય કયું છે? મને દીર્ઘાય મી, અનિકાનો ના, મીના, મીના, નમન, મીના, નમન કર। તો આખું વાક્ય વાંચો જોઈ। મીના નમન કર, મીના નમન કર। તો અહીં આપણે વાક્ય વાંચતા જવાના અને સાથે લખતું જવાનું, ખૂબ જ સરસ અક્ષરે બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની। પછી વાક્ય પૂરું થાય એટલે આપણે શું કરવાનું? પૂર્ણવિરામ। પૂર્ણવિરામ એટલે આપણે ટપકું કરવાનું, એને શું કહેવાય? પૂર્ણવિરામ। એટલે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ કરવાનું અને સુંદર અક્ષરે જગ્યા છોડીને વ્યવસ્થિત લાઇનની અંદર આપણે વાક્ય લખતું જવાનું અને સાથે વાંચતું જવાનું। આ રીતે આપણે વાક્ય વાંચીને અને જોઈને વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાના। તો તમે પણ આવી રીતે જ લખજો।